ભરૂચમાં મરણ પથારીએ ગયેલ કોંગ્રેસની હાલત માટે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની બિન અસરકારક કામગીરી જવાબદાર હોય તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનતાની સાથે જ કેટલાક કોંગી આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો અને તેનું પરિણામ ભરૂચ લોકસભાના ઇલેક્શનમાં જોવા મળ્યું હતું. રાજેન્દ્રસિંહ રાણા હાલમાં જ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા કાર્યકરોની સાથે પહોંચ્યા હતા, જેના પરથી ફલિત થાય છે કે રાજેન્દ્રસિંહ રાણાના કાર્યકરો પર પકડ ઓછી હોય અને તેઓની નબળી કાર્યશૈલીથી કાર્યકરો પ્રભાવિત નથી. શહેર હોય, ગામડા હોય કે જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો સક્રિય ન હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના જાહેર કાર્યક્રમો હોય ત્યારે ફક્ત આંગળીના વેડે ગણી શકાય તેટલા કાર્યકરો મીડિયામાં ફોટા પડાવવા હાજરી આપતા હોય તેમ જણાઈ રહ્યું છે. લોકસભાના ઇલેક્શનમાં ઇન્ડિયા ગઠબંધનની જાહેરાત થઈ હતી ત્યારે ભરૂચ કોંગ્રેસમાં કડાક જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. અંતે રાહુલ ગાંધી આવવાના હોય ત્યારે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ગણ્યા ગાંઠ્યા કાર્યકરો સાથે યાત્રામાં જોડાયા હતા, પરંતુ રાજેન્દ્રસિંહ રાણાની બિન અસરકારક કામગીરીના પગલે લોકસભાની બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે તેવી ચર્ચાએ કોંગી વર્તુળમાં જોર પકડ્યું છે. હાલમાં મરણ પથારીએ રહેલ કોંગ્રેસ પાર્ટીને જીવિત રાખવાને મજબૂત બનાવવા માટે કાર્યકરોને સાથે લઈને ચાલે તેવા જિલ્લા પ્રમુખની નિમણૂક કરાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. નહીં તો આવનાર લોકસ્વરાજના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડે તો નવાઈ નહીં.